બધાને જય શ્રી કૃષ્ણ. આજે કેટલા સમય પછી મારી ચેનલ પર હું આ નવો વિડીયો અપલોડ કરું છું. આ જે વસ્તુઓ તમે વિડીયામાં જોવો છો એ જ પા ભાગની વસ્તુ છે જે મેં મારા ઘર માટે બનાવી છે. અને આ ચેનલમાં આપણે ઘરને લગતા કોઈ પણ જુગાડ હોય જેથી આપણું કામ એકદમ સરળ થઈ શકે, ઓછા પૈસામાં ઓછી મહેનતમાં થઈ શકે, જેવી કે બહુ બધા ઘરમાં આપણા કબાડ પડ્યો હોય છે, જેવી કે પૂઠા પડ્યા હોય કે પછી એવી વસ્તુ હોય કે જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ, એનો યુઝ કરીને તમે કેવી રીતે ઘરને સજાવી શકો, કેવી રીતે એને મેન્ટેન કરી શકો, ઓર્ગેનાઇઝ કરી શકો જેથી કરીને ચીજો આપણને વિઝિબલ રહે, એટલે કે સરસ દેખાય, આપણને જ્યારે જોતી હોય ત્યારે આપણે એને લઈ શકીએ. અને આપણે બહાર ઘરને સજાવવા માટે કોઈ પણ વસ્તુની ખરીદી પણ ના કરવી પડે અને આપણે ઉપરથી આપણે એકદમ ક્રિએટિવ બની શકીએ અને આપણને મજા આવે કે આપણે જે પણ વસ્તુ બનાવી છે, જે જોઈએ વસ્તુ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને એક સેલ્ફ કોન્ફિડન્સ જેવું ફીલ થાય. તો આ બધી જ વસ્તુઓ મેં તમને થોડી જ બતાવી છે, આ બધી જ વસ્તુ મેં જાતે બનાવી છે. તો આ વિડીયોમાં આપણે બે નવા આઈડિયા પણ જોશું અને વિડીયો લાસ્ટ સુધી જોજો. અને આખી ચેનલ મારી આ રીતની બેઝ ઉપર જ છે, ચાહે કોઈ પણ કુકિંગ હોય કે પછી કોઈ પણ ક્લિનિંગ હોય કે એ બધું જે એક હાઉસવાઈફના લાઈફમાં હોય છે, કેવી રીતે છોકરાઓની કેર રાખવી, કેવી રીતે એજ્યુકેશનમાં આગળ વધારવા કે કેવી રીતે ઘરને સંભાળવું, એ બધાને લગતી જે તમને કામમાં આવે, જેવી કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે જુગાડ, એ બધી જ મારા આ ચેનલ પર તમને જોવા મળશે. તો બસ આ કેટલા મહિના પછી આ ચેનલ પર હું વિડીયો અપલોડ કરું છું. તો આશા રાખું છું કે આ વિડીયો તમને યુઝફુલ થશે અને આપણે આમાં બે આઈડિયા આપણે જોશું, જે તમે ઘરમાં, જે તમારા ઘરમાં કાર્ડબોર્ડ પડ્યા હોય છે કે સુરેકમાં આપણે જે શું લીધા હોય ત્યારે જે શૂ બોક્સ આવે છે કે પછી બહુ બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય કે કોઈ પણ વસ્તુ હોય ત્યારે કાર્ડબોર્ડના બોક્સ તો આવતા જ હોય છે, એમાંથી પેક થઈને જ વસ્તુ આવતી હોય છે. તો એના આપણે કેવી રીતે યુઝ કરી શકીએ, એક તો આપણે એ કાર્ડબોર્ડમાંથી એક તો ઘરને સજાવવાની બહુ મસ્ત મજાની છે એ વસ્તુ બનાવશું, અને બીજી છે એ આપણે બનાવશું કે જે વસ્તુ હોય, નાના નાના છોકરાના ટીશર્ટ હોય કે આપણા ટીશર્ટ હોય આપણા કે કોઈ ઘરના જીન્સ હોય કે પછી નાની મોટી આઈટમો, તમને તમારે જ્યાં જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે એનો યુઝ કરી શકો છો. વિડીયોમાંથી થોડી પણ જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. અને હા, થોડી થોડી વસ્તુ શું છે કે હું અહીંયા જ્યારે પણ ઇન્ડિયાથી અહીંયા આવું ત્યારે ઇન્ડિયાથી બહુ બધી વસ્તુ લેતી આવું છું, તો એ મને અત્યારે કામ આવે છે. તો વિડીયો ચાલુ કરીએ. અહીંયા જોઈ શકો છો તમે આ રીતનું એક કાર્ડબોર્ડ છે મારી પાસે, આ રીબોકના શૂનું છે, તો મેં એને ખોલી લીધું છે. અને પછી આપણે આ રીતના ત્રિકોણ આપણે જે કહીએ ટ્રાયેંગલ, એ કટ કરી લેવાના છે. અને કટ પહેલાં બધી જગ્યાએ આપણે ડ્રો કરી લેવાના છે. ડ્રો થઈ જાય પછી આવી રીતના આપણે એને કટ કરી લેવાના છે. અને પછી આવા બધા કપડાં જે આપણા ઘરમાં બહુ બધા પડ્યા હોય છે, તો આ એક મારી કુર્તી છે, ત્રણ શેડમાં છે, ત્રણ કલરમાં છે, તમે જોઈ શકો છો, લાઇટ, ડાર્ક એન્ડ ડાર્કેસ્ટ જેવું છે. તો બસ એવી રીતે હું ત્રણેયમાંથી આ રીતના જે સર્કલ, આ ટ્રાયેંગલ છે એ જ હિસાબથી એના કટકા કટ કરી લઈશ. અને પછી આપણે જેટલા પણ તમારે આ રીતના ટ્રાયેંગલ બનાવવા હોય, તમારી જે દિવાલ છે એને કઈ રીતની, કેટલા સુધી તમારે એને ડેકોરેટ કરવી છે એ હિસાબથી તમારે એને કટ કરવાના છે. પછી આવી રીતે તમારે કોઈ પણ આવો વ્હાઇટ ગ્લુ હોય કે પછી આ રીતનો હોટ ગ્લુ હોય એનાથી એને ચિપકાવી લેવાના છે. પણ ચિપકાવવાના છે કેમ, તમે જોઈ શકો છો, જેથી કરીને સરસ ફિનિશિંગ આવે. પહેલાં આવી રીતે કોર્નર કોર્નરને પહેલાં ચિપકાવી દેવાના અને પછી જે રિમેનિંગ ભાગ છે એને આ રીતે આપણે સ્ટીક કરી દેવાનો છે. અને પછી જે પાછળનો એક ખૂણો રહી ગયો છે એને આવી રીતે કરી દેવાનું છે. અને બધા જ આ રીતના ટ્રાયેંગલ આપણે તૈયાર કરી લેવાના છે. અને તૈયાર થયા પછી આપણે આમાં તમે ચાહો તો મિરર લગાવી શકો, સ્ટોન તમારા ઘરમાં હોય તો એ લગાવી શકો, યા ફિર
કોઈ પણ તુઈ વગેરે જે આપણે આ લેસ હોય છે એ લેસ પણ લગાવી શકો. તો અહીંયા જે કુર્તી હતી એમાં થોડી ગોલ્ડન પેટર્ન છે, તો એ રીતની મેં અહીંયા થોડીક ગોલ્ડન અને કોપર મિક્સ બેઝની જે મારી પાસે લેસ પડી હતી એ લગાવી દીધી છે. ઇન્ડિયામાં તો બહુ બધી આવી લેસો મળતી હોય છે, હું તો આ રીતની લેસો ગમે ત્યાંથી કુર્તીમાંથી વગેરે નીકળતી હોય તો એ બધી હું ભેગી કરું અને ભેગી કરીને પછી આ રીતના જે ડીઆઈવાય આઈડિયા છે એ તમારી સાથે શેર કરતી હોઉં છું. તો બસ આ રીતના જે ટ્રાયેંગલ છે એને આપણે કટ કરી લીધા અને ફિર પછી આપણે એને ડેકોરેટ પણ કરી લીધા. અને તમે ચાહો તો મેં મિડલમાં જે આ મિરર છે એ પણ લગાવી લીધા છે, વધારે ડેકોરેટ કરવા પણ કરી શકો છો. પછી ડબલ સાઇડ ટેપ તમારે લઈ લેવાની છે અને પછી તમારે આ રીતે એને મિડલમાં લગાવી અને જે પણ દિવાલ પર તમારે લગાવ્યું હોય પહેલાં એને રેન્ડમ રફલી તમારે ડોટ ડોટ કરી લેવાના દિવાલ ઉપર, જેથી કરીને શું થાય કે આપણે જ્યારે લગાવીએ તો એક્ઝેક્ટ પરફેક્ટ માપ આવે. તો અહીંયા કેવી રીતે મારે લગાવવા છે અને ક્યાં લગાવવા છે એ પેન્સિલથી માર્ક કરી લીધું હતું અને પછી જ મેં અહીંયા ચીપકાવ્યા છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત એક ફાટેલા કે તૂટેલા જે પણ કપડાં હતા આપણે ફેંકી દેવાના હતા, જે આપણે ઓલરેડી યુઝ કરી લીધા હતા એનો જ યુઝ કરીને તમે ઘરને આવી રીતે કેવી રીતે કે તમે આમાં જો ટ્રાયેંગલ કર્યા પછી તમે સર્કલ પણ કરી કોઈ પણ પેટર્ન કરી અને તમારી જેવી જેટલી દિવાલને કવર કરવી હોય એ હિસાબથી કોઈ પણ શેપ પસંદ કરી અને આ રીતનું કરી શકો છો. અને બીજો આઈડિયા છે, તમે જો કે આ એક શૂ બોક્સ છે તો અહીંયા આપણે એઝ એ ઓર્ગેનાઇઝર તરીકે આનો યુઝ કરીશું. તો આવી રીતના જે પણ આપણે ફળ ને એવું લઈએ છીએ જે ફ્રૂટ એમાં આવી રીતે રેપર પેપર આવેલું હોય છે, તો આ રેપર પેપરને તમે ખેંચો તો એ મોટું પણ થઈ શકે છે ને એક સરસ મજાની પેટર્ન બની જાય છે. તો એ ખોલી અને પછી આગળ ને પાછળથી એક પેરેલલ આપણે એને કરી લેવાનું છે, જેથી કરીને કોઈ ઊંચા નીચું ના થાય અને સરખું રીતનું ફિનિશિંગ આવી જાય. બસ કંઈ કરવાનું નથી, હોટ ગ્લુ હોય કે વ્હાઈટ ગ્લુ હોય બસ આમ લગાવી અને એને એની ઉપર ચીપકાવી દેવાનું છે. થોડું આમ ખેંચો એટલે સરસ મજાનું એ ફિનિશિંગ સાથે આવી જશે. અને પૂરા જે આખું જે આપણું કાર્ડબોર્ડ છે એને આનાથી આપણે છે એને કવર કરી દેવાનું છે. અને કવર કર્યા પછી ઉપર નીચેથી જે ભાગ ચોરોક વધતો હોય તો એ આપણે એને કટ કરી લેવાનું છે. અને કટ કર્યા પછી તમારે તમારે તમારી ક્રિએટિવિટી પ્રમાણે તમારે જે રીતે સજાવવું હોય એ રીતે સજાવી શકો છો. અહીંયા મેં સ્પ્રે પેન્ટ જે સિલ્વર કલરનો મારી પાસે હતો એ સિલ્વર કલરના સ્પ્રે પેન્ટથી મેં એને કવર જે કલર છે એ કરી લીધો હતો. કલર કર્યા પછી મેં શું કર્યું હતું કે જે એક નાળી જેવું મારી પાસે હતું એ ઉપર લગાવી દીધું હતું અને પછી એક બો જેવું બનાવીને નાળીમાંથી જ બો બનાવીને ચીપકાવી દીધું હતું. તો આવી રીતના જે ઓર્ગેનાઇઝર છે આ જે માર્કેટ છે એમાં બહુ મોંઘા મોંઘા આવતા હોય છે, તો આપણે આપણી ઘરે જે બેકાર વસ્તુ છે એમાંથી આપણે આવું સરસ મજાના ઓર્ગેનાઇઝર હાથે રેડી કરી શકીએ છીએ. તમે ચાહો તો અંદર જે વ્હાઇટ છે એ વ્હાઇટ ને બદલે તમે કોઈ કલર પણ કરી શકો અને કોઈ જે આપણે કપડાં ઘરમાં પડ્યા હોય એનાથી તમે એને ચીપકાવી પણ શકો, જેથી કરીને અંદરનો વ્હાઈટ ભાગ દેખાય નહીં. પણ મને સારો લાગતો હતો એટલે મેં એ લગાવી દીધો છે. પછી એનું બો બનાવીને અહીંયા લગાવી ઉપર એક સ્ટોન લગાવી દીધો છે. તો આશા કરું છું કે આ જે બે આઈડિયા મેં તમારી સાથે શેર કર્યા એ જરૂરથી તમે કરશો અને કરી અને શું શું વસ્તુ એમાં ઓર્ગેનાઇઝ કરો છો એ મને જરૂરથી કહેજો. તો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ અને સારો લાગ્યો હોય તો પ્લીઝ તમારા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ કોઈ પણ સોશિયલ મીડિયામાં શેર કરજો. જય શ્રી કૃષ્ણ.